માંડવી તાલુકાના નાની મોટી મહુ ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા લોકડાઉન અને કોરોના વાયરસ માટે મહત્વની અપીલ કરી હતી, જે આમ ગ્રામ પંચાયત અને મહિલાઓ માટે પ્રેરણાદાયક બની છે. હવે જોઈએ માંડવી તાલુકાના નાની મોટી મહુ ગામથી મારા પ્રતિનિધિ દિનેશભાઈનો એક વિસ્તૃત અહેવાલ. કોરોના વાયરસ મહામારીની લડાઈ હવે આરપારની બની ગઈ છે, ત્યારે ખાસ કરીને લોકડાઉન એ જ એક સાચું અમોદ શસ્ત્ર હોવાનું સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે લોક જાગૃતિ આવતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયત આ બાબતમાં ખૂબ જ સક્રિય બની ગઈ છે. નાની મોટી મહુ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રીમતી આનંદ કુંવરબા પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ આમતક દૈનિક અને ટ્યુનિસ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને દુકાનદારો દિવસ દરમિયાન અને સાંજે ચોક્કસ કરેલા સમય દરમિયાન દુકાન ખોલે અને બહારથી લોકોને માલ આપે તે પ્રકારની વ્યવસ્થા જાળવી રાખવા ગ્રામ પંચાયતને મદદ કરે તેવું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને તમામ વસ્તુ સેનેટાઇઝ કરીને જ પછી આપવી, સાથોસાથ બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે, ઘરમાં જ રહે, સુરક્ષિત રહે તેવી પણ અપીલ સરપંચ દ્વારા કરવામાં આવી હતી. મહિલા સરપંચે એમ પણ ઉમેર્યું હતું કે ખાસ કરીને કાયદાનું જે ચુસ્તપણે અમલ થાય, કાયદો જે બનાવવામાં આવ્યો છે તે કાયદાનું ધ્યાન આપે તે પણ એટલું જ જરૂરી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે, ગ્રામ પંચાયત દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આ અપીલમાં અમારા સરપંચ સહિતના તમામ સભ્યો, ઉપસરપંચ, તલાટી, મંત્રી સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યા છે એમ જણાવવામાં આવ્યું હતું.